આગળના લેક્ચરની અંદર જે આપણે આત્મપ્રેરકત્વની વાત કરી હવે ત્યાર પછીનો ટોપિક આવશે અન્યોન્ય પ્રેરકત્વ આત્મપ્રેરકત્વ માટે જે આપણે સૂત્ર મેળવેલું હતું એવું જ કંઈક સૂત્ર ફરીથી અન્યોન્ય પ્રેરકત્વ માટે મેળવવાનું છે તો સૌ પ્રથમ અન્યોન્ય પ્રેરકત્વ એ શું થાય અન્યોન્ય પ્રેરકત્વ ક્યાં આવશે એની આપણે થોડી વાત કરી લઈએ તો અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે એક જ ગૂંચળાની જો વાત આવે તો એ ગૂંચળાની અંદર જ એક ઈએમએફ ઉત્પન્ન થાય છે જેને આપણે બેક ઈએમએફ અથવા એ ઘટનાને આપણે આત્મપ્રેરકત્વ એવું નામ આપેલું હતું તો હવે જો બે ગૂંચળાની વાત કરીએ અને એની અંદર જે પરિણામ મળશે એ પરિણામને આપણે નામ આપશું અન્યોન્ય પ્રેરકત્વ આત્મપ્રેરકત્વની અંદર ગૂંચળું પોતે જ પોતાની અસરને કારણે કંઈક અસર નિપજાવતું હતું જ્યારે અન્યોન્ય પ્રેરકત્વની અંદર એક ગૂંચળાનો પ્રવાહ એ બીજા ગૂંચળામાં કોઈક પ્રકારનું પરિણામ લાવશે તો અન્યોન્ય પ્રેરકત્વ કેવી રીતે મળે એના માટે આપણે હવે પછી આગળ ઉપર વાત કરવાના છીએ તો એના માટે સૌ પ્રથમ તો આપણે લઈ લઈએ કે બે ગૂંચળાઓ છે બંને ગૂંચળાઓની કંઈક ત્રિજ્યા આર વન અને આર ટુ છે માની લે કે આ એક પહેલું ગૂંચળું છે જેની ત્રિજ્યા આર વન અને તેની અંદર એક બીજું ગૂંચળું લઈ લે જેની ત્રિજ્યા આર ટુ જેટલી છે એક ત્રિજ્યા માટે આપણે ફરીથી લઈ લઈએ અંદરનું જે નાનું ગૂંચળું છે તેની ત્રિજ્યા એને કહી દઈએ છીએ આર વન નાના ગૂંચળા માટે અંદરના ગૂંચળા માટે અને જે બહારનું ગૂંચળું છે એની ત્રિજ્યાને આપણે લઈ લઈએ છીએ આર ટુ અંદરના ગૂંચળા માટે આટાની સંખ્યા સ્મોલ એન વન બહારના ગૂંચળા માટે આટાની સંખ્યા સ્મોલ એન ટુ તો આપણે બે ગૂંચળાઓ માટે એક આટાની સંખ્યા મતલબ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા વ્યાખ્યાયિત કરી દીધી છે અને બંનેની ત્રિજ્યાઓ વ્યાખ્યાયિત કરી દીધી છે બે મિનિટ માટે આપણે એવું માની લઈએ કે આ બંને ગૂંચળાઓમાંથી જે બીજું ગૂંચળું છે એમાંથી આઈ ટુ જેટલો પ્રવાહ પસાર થાય છે જો બીજા ગૂંચળામાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય તો આ બીજા ગૂંચળાની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જે ચુંબકીય ક્ષેત્ર અચળ હોય અને આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ એ R1 ત્રિજ્યાવાળા ગૂંચળામાંથી પસાર થશે ખરેખર ત્યાં R1 ત્રિજ્યાની અંદર ઘણી બધી ક્ષેત્ર રેખાઓ હશે પણ અત્યારે આપણો ઇન્ટરેસ્ટ એ માત્ર જે ક્ષેત્ર રેખાઓ R1 ત્રિજ્યાની અંદરથી પસાર થાય છે એમ જ છે એની પાછળનું કારણ શું તો કારણ એ છે કે આપણે જ્યારે આત્મપ્રેરકત્વની વાત કરેલી હતી ત્યારે આપણે સૂત્ર લખતા હતા n phi is equal to l into i આત્મપ્રેરકત્વ ગુણ્યા પસાર કરેલો ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો અહીંયા પણ આપણે એવી જ કંઈક વાત કરવાના છીએ હવે માની લઈએ કે આપણે M12 શોધવું છે અત્યારે આપણે શોધવું છે M12 એટલે શું થશે તો
गुचड़ा एक मा अन्योन्य प्रेरकत्व केनी अंदर शोधवानु छे गुचड़ा एक मा केना द्वारा केनी असर थी गुचड़ा बे द्वारा अन्योन्य प्रेरकत्व मतलब गुचड़ा एक मा केटलो प्रेरकत्व उत्पन्न थियो ए शोधवानु छे ए शोधवा माटे आपणे उपयोग केनो करवाना छे गुचड़ा बे नो तो हवे बात आवशे आपणे प्रवाह पसार करवानी तो प्रवाह केमांथी पसार करवो जोईए पहेलामांथी के बीजामांथी बीजामांथी मतलब आ जे I2 प्रवाह छे ए केमांथी पसार थाय छे R2 वाला त्रिज्यामांथी मतलब गुचड़ा बे मांथी અને આ જે બીજા ગુચડામાંથી જે પ્રવાહ I2 પસાર થયો એને પરિણામે ફ્લક્સ કેની સાથે લિંક થયેલું હોવું જોઈએ પહેલા ગુચડા સાથે મતલબ જો પહેલા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ phi 1 હોય અને પહેલા ગુચડામાં આટાની સંખ્યા કેપિટલ n 1 હોય તો હવે આપણે પહેલા ગુચડા સાથે સંકળાયેલું कुल फ्लक्स मर्से एथसे n1 phi 1 is equal to अन्योन्य प्रेरकत्व m1 2 अने एने गुणिया विद्युत प्रवाह के माथी पसार करो बीजा गुचड़ा माथी मतलब यहां पे लक्षो सु n1 phi 1 is equal to m1 2 into i2 जो आ सूत्र ने આપણે હજી થોડું આગળ વધારીએ તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ n1 phi 1 phi 1 એટલે ફ્લક્સ તો પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું તો ત્યાં ફ્લક્સ નું સૂત્ર આવશે b અને a હવે જ્યારે તમે પહેલા ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સ ની વાત કરતા હોય તો અન્યન્ય પ્રેરકત્વમાં ચુંબકીય ક્ષેત્ર કેનું હતું બીજા ગુચડાનું તો અહીંયા b માટે આપણે શું લખવું પડશે 2 એની સાથે ક્ષેત્રફળ તમે કયું લેશો તો અત્યારે તમારે એવું ક્ષેત્રફળ લેવાનું છે કે જે ક્ષેત્રફળ સાથે ફ્લક્સ સંકળાય છે તો અહીંયા ફ્લક્સ કેટલા ક્ષેત્રફળ સાથે સંકળાય છે અંદરના ગુચડા સાથે મતલબ r1 ત્રિજ્યા સાથે તો એમાં ક્ષેત્રફળ આપણે કયું લેશો a1 તો આપણે હવે સૂત્ર મળશે n1 phi 1 બરાબર n1 b2 a1 ચલો આટલો પહેલા બધાને ક્લિયર છે તો આપણને સૂત્ર મળશે n1 b2 અને a1 હવે આની અંદર ત્રણે ત્રણ માં આપણે કિંમત મૂકી દઈએ n1 b2 અને a1 ચલો n1 ની કિંમત મૂકવી હોય તો આપણી પાસે એક સૂત્ર છે સ્મોલ n એકમ લંબાઈ થી ઠાટાની સંખ્યા ફરીથી એક આપણે પરિણામ લઈ લઈએ કે આ જે બંને સોલેનોઇડ છે એ બંને સોલેનોઇડ સમાન લંબાઈના છે મતલબ એની લંબાઈ કેટલી છે સ્મોલ l જેટલી તો સ્મોલ n બરાબર કેપિટલ n / l તો n બરાબર શું થશે સ્મોલ n ઇનટુ l તો અહીંયા શું લખાય આટાની સંખ્યા n1 ઇનટુ l ચુંબકીય ક્ષેત્ર બીજાનું તો b is equal to म्यू 0 n i બીજાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે n2 i2 બરાબર છે ત્યાર પછી ક્ષેત્રફળ કેનું લેવાનું જેની સાથે ફ્લક્સ લિંક થાય છે ફ્લક્સ કેની સાથે લિંક થાય છે અંદરના ગુચડા સાથે તો અહીંયા આપણે ક્ષેત્રફળ શું લેવું પડશે pi r1 સ્ક્વેર જો આ પદને આપણે ફરીથી લખીએ તો અહીંયા આપણને સૂત્ર મળશે μ0 pi r1 સ્ક્વેર n1 n2 l μ0 pi r1 સ્ક્વેર n1 n2 l અને i2 આ કેના બરાબર મળ્યું n1 phi 1 પરંતુ n1 phi 1 બરાબર શું છે m1 2 i2 તો બંને બાજુથી i2 કેન્સલ થઈ જશે અને જો i2 કેન્સલ થાય તો હવે આપણને પરિણામ મળશે m12 is equal to mu0 pi r1 square n1 n2 into l
આપણને મળ્યું પહેલામાં બીજાને કારણે અન્યન્ય પ્રેરકત્વ હવે જો આપણે આનાથી ઊંડો વિચાર કરીએ દાખલા તરીકે આપણે એવું કહેવું છે કે બીજાને કારણે પહેલા દ્વારા સંકળાયેલું અન્યન્ય પ્રેરકત્વ બીજાને કારણે પ્રથમ ગુચડા દ્વારા મતલબ આપણે હવે ગોતવાનું શું છે M21 તો આ M21 ની હવે આપણે વાત કરી લઈએ M21 શોધવાનું છે એટલે અન્યન્ય પ્રેરકત્વ કેનું બીજા ગુચડાનું શોધવું હોય તો પ્રવાહ કેમાંથી પસાર કરવો પડે પહેલા ગુચડામાંથી ચલો ફરીથી આપણે આ જાગૃતિને એક વખત રિપીટ કરી અને એક પરિણામ મેળવવું છે એ પરિણામ સુધી આપણે પહોંચી જઈએ ફરીથી હું આ જ ક્વેશ્ચનની જે આકૃતિ છે એ આકૃતિને હું રિપીટ કરું છું માની લે કે આ ગુચડું છે આ ગુચડાની ત્રિજ્યા કેટલી છે R2 જેટલી જે આપણે અગાઉ વ્યાખ્યાયિત કરેલી છે આ ત્રિજ્યા છે R2 તેની અંદર સમ અક્ષીય રે તેવી રીતે જેમ આગળની આકૃતિમાં વાત કરેલી છે એવી જ રીતે બીજો એક ગુચડું આપણે લઈએ આગળની બધી કન્ડિશન એમની એમ જ વિચારીએ છીએ તો હવે આ ત્રિજ્યા કેટલી થશે R1 અંદરના ગુચડામાં આટાની સંખ્યા જેમ આપણે પહેલા લીધી હતી એ N1 બહારના ગુચડામાં આટાની સંખ્યા N2 હવે આપણે ગોતવાનું શું છે M21 M21 એટલે કેમાં અન્યન્ય પ્રેરકત્વ બીજામાં અને જો બીજામાં અન્યન્ય પ્રેરકત્વ જોતું હોય તો આપણે પ્રવાહ કેમાંથી પસાર કરવો પડે પહેલામાંથી મતલબ આ આવશે પ્રવાહ I1 હવેની સ્થિતિ જો આપણે જોઈએ તો અહીંયા ફરીથી આપણે આવું જ કંઈક સૂત્ર લખવું પડશે અત્યારે આપણે ગોતવાનું શું છે બીજાનું પહેલાને કારણે અન્યન્ય પ્રેરકત્વ જ્યારે બીજામાં અન્યન્ય પ્રેરકત્વ શોધવું હોય તો પ્રવાહ કેમાંથી પસાર થાય પહેલામાંથી અને ફ્લક્સ કેની સાથે લિંક થાય બીજા સાથે આ વાત ક્લિયર છે બીજાનું અન્યન્ય પ્રેરકત્વ શોધવું હોય તો પ્રવાહ પહેલામાંથી પસાર કરવો પડે અને પહેલાનું ફ્લક્સ કેની સાથે લિંક થશે બીજા સાથે એટલે અહીંયા આવશે N2 phi2 તો ફરીથી આપણે જેમ આગળ વાત કરેલી હતી એમ N2 phi2 બરાબર આપણે લખીએ તો N2 phi એટલે થશે B into A જ્યારે બીજાનું ફ્લક્સ શોધીએ તો એમાં ચુંબકીય ક્ષેત્ર કેનું આવશે ચુંબકીય ક્ષેત્ર કેનું હોય જેમાંથી પ્રવાહ પસાર કરેલો છે તો ચુંબકીય ક્ષેત્ર કેનું B1 નું ત્યારબાદ બીજાનું ફ્લક્સ લખીએ છીએ તો એના માટે આપણે અહીંયા શું લખશું A2 અહીંયા સુધીનું આપણે જે વાત કરી એ આગળની થિયરીની અંદર પણ કીધેલું હતું એ જ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ કરું છું કે N1 phi1 is equal to M1 to I2 ઉપરથી જે લખ્યું હતું એવું જ સૂત્ર આપણને અહીંયા મળ્યું હવે આ સૂત્રને ફરીથી એક વખત વિચાર કરીએ આપણે વાત કરવાની છે સંકળાયેલા ફ્લક્સની તો N2 N2 એટલે શું થશે સ્મોલ N2 into L આ સૂત્ર ઉપરથી ત્યારબાદ B1 એટલે ચુંબકીય ક્ષેત્ર શું થાય μ0 ni એટલે n1 i1 અને ત્યારબાદ ક્ષેત્રફળ અહીંયા કેટલું આવશે pi r2 સ્ક્વેર ચલો એક વખત આની અંદર આ આકૃતિને આપણે થોડી સમજીએ જો તમે આ આકૃતિ જોશો તો અહીંયા તમે પ્રવાહ કેમાંથી પસાર કરેલો છે પ્રથમ ગુચડામાંથી જો પ્રથમ ગુચડામાંથી પ્રવાહ પસાર કરેલો હોય તો આનો મતલબ એવો થાય કે આપણને જે પણ ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે
એ ચુંબકીય ક્ષેત્ર માત્ર ને માત્ર ક્યાંથી મળશે? પ્રથમ ગુચડામાંથી. તો જ્યારે આપણે અસરકારક ક્ષેત્રફળ લખીએ તો બહારનું ક્ષેત્રફળ લખવાને બદલે માત્ર અંદરના ગુચડાનું ક્ષેત્રફળ લખીએ તો પણ ચાલે, કારણ અહીંયા કોઈ ક્ષેત્ર રેખાઓ નથી. આ વાત સમજાય છે? અને જો તમે સામેથી જોશો તો તમને સ્થિતિ શું મળશે, તો આ આપણું બહારનું ગુચડું જેની ત્રિજ્યા છે આર ટુ, આ અંદરનું ગુચડું તમે એને આ બાજુથી જોવ છો, તો એમાં માની લે કે આમ પ્રવાહ આવે છે તો ક્ષેત્ર રેખાઓ એમાં બહાર નીકળે છે, તો તમને ચુંબકીય ક્ષેત્ર માત્ર આટલામાં જ મળવાની છે. તો હવે આખું ક્ષેત્રફળ લેવાનો કોઈ અર્થ નથી, આપણે જેટલા ક્ષેત્રફળમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ લેવું પડશે. અને એટલા માટે અહીંયા શું લખવું પડે, આર વન. જો અહીંયા આર વન લખીએ તો અહીંયા શું આવે, એ વન. હવે ફરીથી આપણે આપણા સૂત્રમાં આગળ વધીએ તો અહીંયા આપણને મૂલ્ય મળશે મ્યુ ઝીરો પાઈ આર વન સ્ક્વેર એન વન એન ટુ એલ આઈ વન, અને એન ટુ ફાઈ ટુ બરાબર શું હતું, એમ ટુ વન આઈ વન. ફરીથી આઈ વન આઈ વન બંને કેન્સલ થઈ જશે અને આપણને પરિણામ મળશે એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો પાઈ આર વન સ્ક્વેર એન વન એન ટુ એલ. જો તમે આ બંને સમીકરણને સરખાવશો તો આપણને ફરીથી એક અગત્યનું પરિણામ મળશે, અને એ પરિણામ શું, પહેલાનું બીજા દ્વારા સંકળાયેલું ફ્લક્સ અથવા બીજાનું પહેલા દ્વારા સંકળાયેલું ફ્લક્સ, મતલબ એમ વન ટુ અને એમ ટુ વન હંમેશા કેવા આવશે, સમાન આવે. બીજી વાત આની અંદર એ કહી દઉં કે જ્યારે તમે અહીંયા ક્ષેત્રફળની વાત કરો છો તો ક્ષેત્રફળ હંમેશાને માટે કયું લેવાનું, જ્યારે તમે દાખલાની વાત કરશો તો દાખલાની અંદર જ્યારે તમે ક્ષેત્રફળની વાત કરો તો ક્ષેત્રફળને લઈને જરા પણ કન્ફ્યુઝ થવાનું નહીં. દરેક વખતે ક્ષેત્રફળ હંમેશાને માટે જે નાનું ક્ષેત્રફળ હોય એ જ લેવાનું રહેશે. એની પાછળનું કારણ એ છે, કારણ કે જ્યારે તમે મોટું ક્ષેત્રફળ લ્યો અથવા નાનું ક્ષેત્રફળ લ્યો પણ અસરકારક ક્ષેત્રફળ બંનેમાં એક જ આવશે. માની લ્યો કે મોટી લૂપનું ચુંબકીય ક્ષેત્ર છે તો નાની લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ નાના ક્ષેત્રફળ ઉપર જ આધાર રાખશે, અને જો નાની લૂપમાંથી પ્રવાહ પસાર કરો ને મોટી લૂપનું ક્ષેત્રફળ લેવાનું હોય તો ત્યાં બહારના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, એટલા માટે અસરકારક ક્ષેત્રફળ એ આવશે. તો હવે આ વાત થઈ અન્યોન્ય પ્રેરકત્વની. અન્યોન્ય પ્રેરકત્વ માટે તમને બુકની અંદર એક ઉદાહરણ પણ આપેલું છે, તો એ ક્વેશ્ચનને હવે આપણે આગળ વધારશું. ઉદાહરણ નંબર 6.9. અન્યોન્ય પ્રેરકત્વની આપણે જે વાત કરી એના ઉપરથી ઉદાહરણ નંબર 6.9 હવે લે, જેની અંદર તમને એક શરત આપેલી છે કે આર વન અને આર ટુ બે સમકેન્દ્રીય ગુચડાઓ છે. ઉદાહરણ નંબર 6.9 જ્યાં તમને એક શરત આપેલી છે આર વન ઇઝ વેરી લેસ ધેન આર ટુ, આર વન ઇઝ વેરી લેસ ધેન આર ટુ, અને આનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. ફરીથી એક વખત માની લે કે આ આર ટુ ત્રિજ્યાનું એક ગુચડું છે, તેની અંદર એક ખૂબ જ નાનું આર વન ત્રિજ્યાનું એક ગુચડું છે. આ ગુચડું ખૂબ જ નાનું છે એનો મતલબ અહીંયા આપણે એવો વિચારવાનો છે કે જો આર વન ખૂબ જ નાનું હોય તો એને આપણે આ રિંગના આ ગુચડાના કેન્દ્ર ઉપર ગણી શકીએ, અને જો એને કેન્દ્ર ઉપર ગણીએ તો હવે ચુંબકીય ક્ષેત્ર એ
ગુંચળાના કેન્દ્ર ઉપરના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લગાડવું પડે. તો હવે અન્યન્ય પ્રેરકત્વ આપણે શોધવાનું કીધું છે. અન્યન્ય પ્રેરકત્વ માટે આપણી પાસે સૂત્ર શું છે? ફાઈ અપોન આઈ. તો અન્યન્ય પ્રેરકત્વ માટે માની લઈએ કે આપણે એમ વન ટુ શોધીએ છીએ, બરાબર. તો એમ વન ટુ માટે આપણે સૂત્ર શું લખશું? પ્રેરકત્વ કેમાં? એકમાં કેના દ્વારા? બે દ્વારા. એકમાં બે દ્વારા પ્રેરકત્વ શોધવાનું હોય તો સૌથી પહેલા તો વિદ્યુત પ્રવાહ કેમાં પસાર કરવો પડશે? I2 માં. ત્યાર પછી પ્રેરકત્વ કેમાં? અન્યન્ય પ્રેરકત્વ કેમાં? એકમાં. તો ફ્લક્સ કેમાં લિંક થયેલું હોવું જોઈએ? એકનું, મતલબ અહીંયા લખવું પડે પેલા ગુચડાનું કુલ ફ્લક્સ. પેલા ગુચડાના કુલ ફ્લક્સ માટે સૂત્ર આવશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ. ફરીથી ચુંબકીય ક્ષેત્ર કેનું આવશે? પ્રવાહ કેમાંથી પસાર કર્યો છે? બીજા ગુચડામાંથી. તો ચુંબકીય ક્ષેત્ર કેનું? બીજા ગુચડાનું. અને ક્ષેત્રફળ કેનું? નાનામાં નાનું હોય એ, મતલબ એ વન. હવે ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર છે. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? મ્યુ ઝીરો આઈ અપોન ટુ એ, એટલે ટુ આર ટુ. મ્યુ ઝીરો આઈ ટુ અપોન ટુ આર ટુ ઇન્ટુ એ વન. એ વન એટલે કેટલું આવશે? પાઈ આર વન સ્ક્વેર ડિવાઈડ બાય આઈ ટુ. આઈ ટુ આઈ ટુ ઉડી જશે. તો આવશે એમ વન ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો પાઈ આર વન સ્ક્વેર ડિવાઈડ બાય ટુ આર ટુ. અને જો આપણે આવી જ રીતે એમ ટુ વન શોધીએ તો એમ ટુ વન નું સૂત્ર પણ આપણને આ જ મળશે, મ્યુ ઝીરો પાઈ આર વન સ્ક્વેર ડિવાઈડ બાય ટુ આર ટુ. શા માટે? તો એ આપણે હમણાં જ સાબિત કરેલું છે, એમ ટુ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન ટુ. તો આ અન્યન્ય પ્રેરકત્વની વાત થઈ. હવે આપણે આગળના લેક્ચરની અંદર એસી જનરેટર વિશે વાત કરવાના છીએ. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.